સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? તો આજના ન્યુ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને ચેનલ પર નયા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, તાકી નવા નવા વિડીયો તમને મળતા રહે. તો હાલ આપણે હજી નાયા પણ નહીં, ઢીકલો એવાને એવા ફરે જઈએ, કેમ કે પાણી ગરમ થાય. પાણી ગરમ થશે ત્યારે નવા જઈશું. તો આ આપણું બોલમાં પાણી ગરમ થાય મસ્ત રીતે. ઢીકલો અહીંયાથી બહાર જાય, ઉપર 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 જાય, એટલે સ્વિચ, એટલે સ્વિચ કરી નીચે કરંટ આવે, અને અહીંયા પાણી ગરમ થાય, મસ્ત અવાજ આવતો છે. તો જેવું પાણી ગરમ થઈ જાય, હું જ આ ડોલ લઈને ડાયરેક્ટ બાથરૂમના અંદર કૂદકો જ મારવાનો હોય. ભાઈ તો વાગ્યું હારું. ખાલી સીડી ઉપર ઉપાડવાની. હેડો લઈ લો, હેડો પેલા રૂમ માં લઈ જવાની, ટીવી વાળા રૂમ માં. હા ભલે રી, ચાલો પાછળ જો. ચડ મારી આપ, ચડ ઉપર, ખોલ 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 જોરથી, બીજું ખોલ. ઉપર ચડી જાય છે, એક લઈ લે, અને એક પેલું સામે બ્રશ રહ્યું ને, ફૂટપટ્ટીઓ પાછળ પડી એ લેતો હોય. અને ખાલી પેન કોઈ પડીએ. આજે અમે બનાવવા જઈ રહ્યા છે હેન્ડમેડ યુટ્યુબ લોગો, જેમાં આપણી સહાયતા કરવાના છે આ મિહિર કાકા. જે દેખી લો અત્યારે અમને લગાડી દીધા છે સફાઈ કરવા માટે. સાચી ગજો, તૂટવું ના જોયું, તૂટેલું થાય, તૂટ્યું તો તમને તોડી દઈશ. ભાઈશું નહીં, પાણી નહીં કરવાનું, બગા લાકડું એ ફાટી જાય, લાકડું ફાટેલું તો હોય, જેટલું ફાડવું હોય. હવે દેખી કેટલા દિવસમાં બને યુટ્યુબ લોગો. આજને આજ તો કોઈ બનવાનું નહીં, બની શકાય, બનાવી શકાય આજને આજના દિવસમાં, પણ આપણે 3-4 દિવસ લઈશું, આરામથી બનાવીશું. રોજ 1-2 કલાક આપવાના, મસ્ત બનાવીશું. રેડ કલરનો મસ્ત મોટો યુટ્યુબ લોગો દિવાલ પર લગાવીશું. તો આજે એની પહેલાં સાફ સફાઈ થશે, પછી એનો પાછળ લગભગ બેસ બનાવી દઈશું. આજે દેખી હાલ સાફ સફાઈ તો ચાલુ છે, બેઝે બનાવી જ દઈશું આજ લગભગ સુધીમાં. અને આ બધા જે વધારાના સ્ક્રૂ બધું કાઢીને બધું સાફ કરીએ, મસ્ત ચકાચક એક નંબર બનાવવાનો હોય યુટ્યુબ લોગો આપણો. વી મેડ હોમ મેડ યુટ્યુબ લોગો. ખુલે ચમ ના ખુલે, બોલ ચાલે ના ખુલે, તાકાત કર. ખોરે હાલ ના સાફ કર, પહેલાં એ ખોલી જાવી, એ બી સાફ કરવું પડશે. સાઈડમાં જાય ખુલતું, હા ખોલી આલું, તો ખોલી આલું તો ખોલ ગમે તેમ કરીને, તાકાત તો કર, ખુલશે, ખોલ કર ને એક વાર, ખોલ જલ્દી, ખોલ જોર કર, જેટલું જોર કરે આપણે બોટલ નહીં ખોલતી. ગાઈસ ખોલ લીધો, ગમે તે મેરે આને કે જુગાડ જુગાડ બે દાદા. અમારો દાદા પૂછીન કે ઢોકળું કોણે તોડ્યું, હું જાણું ન હાલે. આજના દિવસમાં હાલ અમે એને મસ્ત રીતે સાફ કરી દીધી. હવે એને જે તૂટેલા ભાગે એના પર ફેવિકોલ, અંદર બધી કિનારીઓ તરે તિરાડ પડી, એના અંદર બધી ફેવિકોલ જવા દઈએ, કેમ કે પછી મજબૂત રીતે ચોંટી જાય ને, તો પછી કલર કરશો એટલે બધું તિરાડને બધું પુરાઈ જશે એકદમ નવી નક્કો. કેમ કે લાકડું ફાટી ગયું તો ફેવિકોલ લગાવો જરૂરી છે. તો મીરને અહીંયા ફેવિકોલ લગાવવા બેસાડ્યું, આ બંને બાજુ મેં પૂરી દીધું વચ્ચે, કેમ કે આખી આ તિરાડ પડી ગઈ, દેખી શકો એમ ખોખલું થઈ ગયું એટલે આખું. તો અંદર આખું ફેવિકોલ જાય તો થોડું પેલું કડક થઈ જાય ને, મસ્ત ચોંટી જાય ને અંદર, એના માટે લગાવી અહીંયા લગાવી દે. દેખો તિરાડના અંદર છેક સુધી જતો રહે ને ફેવિકોલ. અને આજે વચ્ચેનો બેસ છે એમાં આપણો આખો યુટ્યુબ લોગો આવશે, વચ્ચે આજનો યુટ્યુબ લોગો આવશે ને, આખો અહીંયા લાલ રેડ કલરનો એનો પટ્ટો આવશે. તો વિચારું આ જે લાકડું હોય ને એવો જ આખી સીટ અહીંયા સુધી લગાવી દઉં, અને ઉપરનો જે લોગો બનશે ને લેયરની, કેટલી 1-2-3-4 લેયર સુધીની
સીટ લગાવીશ ને એના ઉપર બનશે મસ્ત રીતે. તો નીચે સૌથી પહેલાં આ બેસ બનશે આખો, અને એના ઉપર આખી થર્મોકોલની સીટનો યુટ્યુબ લોગો આવશે. તો હવે સીટ લેવા માટે આ માળિયામાં ચડવાનું, તો આપણી સીડીએ અહીંયા મસ્ત ઉપર ચડવું પડશે. ઓ ભાઈ ચડી ગયા ચડી ગયા. ઓ હસી દેખો માટલો ઊંચા છે, નીચે મંદિર પંખા ને આવી પંખા થી ઉપર આવી ગયો. ઉપર જઈશ માપવી પડશે પેલા, એમાં કેવી રીતે ફિટ કરવી પડશે, કાપી કાપી કરવી પડશે, કેમ કે આખી એના માપની કઈ સીટ મળી નઈ. મેં માપ લખેલું ઉપર દેખવું પડશે શું માપે આખું. તો હવે અહીંયા થી ઉતરે નીચે, કેમ એટલે બહુ ગરમી કરોડી બરોડી આવી જાય ખબર નઈ. આપણી સીટ આવી ગઈ આટલી બધી, ફસાઈ આવી ગઈ. બતાવજે કેટલી બધી સીટ હે. ઓ ભાઈ આટલી બધી સીટ લઈ લીધી આડવા. હવે દેખીએ મીર માપશે, હવે આમાંથી કઈ કઈ સીટ આવશે હવે અંદર ફીટ. માપ ચલ કેટલી સીટ આવશે, અહીં લખેલું એ ઉપર. આટલા તો કઈ સીટ આવશે, પેન્સિલ થી લખેલું ઉપર માપ દેખી રહ્યો. અમે તો બધી નાની નાની દેખો, બસ ખાલી આ ધાર કુંડી કર બને ચૂપ પાટી. આપણો બેસ બની ગયો, દેખી લો. આ સલમાઈકા લાગશે એના ઉપર પાછળ. આ ત્રણ સલમાઈકા વિચારવું પાછળ લગાવવાનો, હવે કઈ રીતે લગાવવું જે વિચારવું, હોલ પાડીને લગાવવો પડશે. કેમ કે અહીંયા ખીલી લગાવવી પડશે ત્રણ, અને ત્રણ કે બે અહીંયા ખીલીઓ લગાવવી પડશે. એવી રીતે અહીંયા પણ લગાવવી પડશે, આખી જોઈન્ટ થઈ જશે આખું આમ. કેમ કે આને સીધું જ કરવું પડશે. આડી આડી જોઈન્ટ કરીને શું તો જોઈન્ટ નહીં થાય. બોલ શું કહેતો, શું આઈડિયા આલ્યો તો. કિનારી માર્કિંગ કર દેખાય ના એવી. તો ભાઈ મીર તો આજ સુથારી બની ગયો, સુથાર આવ્યો દાદા જુગાડ લગાવે એ કટ થઈ જશે અમને થોડીક વાર. બેસતો બની ગયો. હવે સૌથી પહેલા બધી ખીલ્લીઓ, જે બધી ખીલ્લીઓ બધી નીકાળવી પડશે. કેટલી ઘણી ખીલ્લીઓ હોય જો આ રીતે ખીલ્લીઓ આટલી નાની નાની ખીલ્લીઓ. આપણે રંગીન નહી કરવાની, રંગીન થોડી કરવાનું, આખો લાલ જ કરવાનું. એક અહિયાં આવશે હોલ,
એક હોલ અહીંયા, એક હોલ અહીંયા, એ રીતે નીચે ત્રણ હોલ આવશે. એક નહીં કરવી, ત્રણ એવી રીતે પેલા મેં કરી દેવાનું. ત્રણ સીટની અનબોક્સિંગ કરવા બેઠો, લાવને નહીં કરવી અનબોક્સિંગ. થઈ ગઈ અનબોક્સિંગ, લાવ. એ તો પાછું બગડવાનું છે એટલે તને તું કાઢ્યું. બગડવાનું નહીં. મીર તો હજી સુધી અનબોક્સિંગ કરે તો એને અનબોક્સિંગ કરવા દઈએ. અને મસ્ત વાતાવરણ હતું પાછળ, દેખો સુરેન્દ્ર પાછા થઈ ગયા બપોરે. મસ્ત ગા ગાતા વાદળા મસ્ત ઠંડો ઠંડો પવન, ઠંડી પાછી આવી ગઈ. ભાઈ હું ડાયરેક્ટ વિચારું કે થોડીથી જ ખીલ્યો મારું, થાય કે નહીં થોડું ખાવી તો જોઈએ. દેખીએ હવે તિરાડ ના પડે તો સારું ભાઈ, તૂટી જશે તો પ્લેન આપણો ચોપટ થઈ જશે. આખો પ્લેન ચોપટ ના થયો. આ આ કાળી જબાનવાળો આ બિલાડી એ કાળી બિલાડી. હા ભાઈ પડી ગયું, પડી ગયું. આપણો જે પેલો બેઝ હતો, જે યુટ્યુબ લોગો આપણે જે બનાવ્યો હતો, જે લાકડાની ફ્રેમ હતી, એનો જો જે નીચે થર્મોકોલની સીટ માટે નીચે આપણે જે બેઝ લગાવવાનો હતો, એ બેઝ તો બની ગયો. અને બેઝ સૂકા માટે આપણે રાખી પણ દીધો હોય, ફેવિકોલ લગાવીને ઉપર લગાવી દીધો. કે મેં બેઝ મેં ફેવિકોલથી નહીં ચટાડે, ખીલ્લીથી ખીલ્લી જ મારી, કેમકે બેઝ લાકડાનો હતો અને ફેવિકોલ હતો નહીં. ફેવિકોલથી ચોટટ બી ના ઉખડી જત ફેવિકોલથી. એના કરતાં મેં ખીલ્લી એક બન એક સીટ પર બે બે ખીલી મારી ને એવી રીતે ત્રણ કટકટક સીટના ચોંટાડ્યા તો ચોંટી ગઈ મસ્ત રીતે ખીલ્લીથી. હવે કાલ આજનો પાઠ તો પૂરો થઈ ગયો. આજ જે ટાર્ગેટ હતો એ તો પૂરો થઈ ગયો. આ ટાર્ગેટ હતો કે જે તિરાડ પડેલી એના અંદર ફેવિકોલ નાખીને એને ચોંટાડવો, અને જે પાછળનો બેઝ એ આજ બનાવી દેવો. તો એ તો આજ બે કલાકની મહેનત પછી બની તો ગયો, મસ્ત રીતે થઈ ગયો. હું તમને બતાવું. હવે કાલે પાર્ટ ટુ આવે. હવે આના લગભગ 3 સિરીઝ આવશે આ યુટ્યુબ લોગોની. મજા આવી જશે, સાથે કામ કરીશું. તમે પણ થોડો સપોર્ટ બતાવજો યાર, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો નવા છો તો. અને થોડો સપોર્ટ બતાવજો અને વિડીયોને પૂરો દેખજો, મજા આવશે તમને. મિહિરને અમે બે મસ્ત યુટ્યુબ લોગો, આવો યુટ્યુબ લોગો લગભગ હજી સુધી કોઈ બનાવ્યો નહીં. આ યુટ્યુબ લોગો પણ થશે ને રેડ પ્લે બટન થશે ભાઈ, નવું રેડ પ્લે બટન. ભાઈ સાહેબ કેટલું મોટું બનશે ભાઈ, મજા આવી જશે. આજે વચ્ચે આ જે રંગબેરંગી દેખાય ને સલમાઇકાની સીટ હે, આના ઉપર હું લગભગ વિચારું કે આના ઉપર આખું ન્યૂઝપેપર લગાવી દઈશ, ન્યૂઝપેપર લગાવી દઈશ, અને પછી આના ઉપર થર્મોકોલની સીટ આવી જશે. આવી રીતે ત્રણ લેયરની સીટ આવશે આટલા સુધી, નકર હું થોડી બહાર સુધી રાખી શકું. અને વચ્ચે આખો મોટો આવશે આટલેથી લઈને આટલા સુધી યુટ્યુબ લોગો ભાઈ, રેડ કલરનો ભાઈ, મજા આવી જશે. અને આ જેટલે બધે હે આ બધું વધારાનું નીકાળી આ નીકળી જશે વધારાનું, ને આ બધું જેટલે બધે રેડ કલર થઈ જશે, બધે મોસ્ટ ઓફલી બધે રેડ કલર થઈ જશે. જો સેમ ટુ સેમ યુટ્યુબનો લોગો હોય ને એવી રીતે કરવાનો, મજા આવી જશે હો ભાઈ. અને ભાઈ જ્યારે દિવાલ પર લાગશે ભાઈ શું લાગશે, હું તો એક્સાઇટમેન્ટ ક્યારે બનશે ને ક્યારે દિવાલ પર લગાવીશ, મજા આવી જશે ભાઈ. સો ગાઈસ, આની સાથે આજના આ વ્લોગને પણ અહીં એન્ડ કરીએ. આઈ હોપ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે, કેમકે આજના વિડીયોમાં આપણે યુટ્યુબનો લોગો બનાવવાનું સ્ટાર્ટ કર્યું. હવે દેખીએ કેટલા દિવસમાં બને. આ તો પાર્ટ વન, પાર્ટ ટુ, પાર્ટ થ્રી પણ આવશે. તો આઈ હોપ તમે આ વિડીયો જોઈને એન્જોય કર્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો મળીએ જલ્દીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન, ગુડ નાઇટ એન્ડ આવજો.